नमस्ते विद्यार्थी मित्रों, गुड मॉर्निंग। शांति निकेतन विद्या संकुल में आपनु हार्दिक स्वागत है। आज आप धोरण 3 एम विषय पर्यावरण एटले के आसपास एम पाठ 8 शीखीशू। फररर फररर एटले पक्षीओनो उड़वानो अवाज, खबर छे ने? आपणे आवी रमत रमीए छीए કે ચકલી ઉડે ફરર, કાગડો ઉડે ફરર, તો એ ફરર પાઠનું નામ છે। અહીં આપણને કેટલાક પક્ષીઓના ચિત્રો આપ્યા છે અને એમ એ શું કરે છે અથવા કેવો માળો બનાવે છે કે કેવા આવાજથી ઓળખાય છે એ આપણને અહીં આ પાઠમાં બતાવ્યું છે। તો હવે આપણે જોઈશું, ઉપર લખ્યું છે, ચિત્ર આપ્યું છે, જુઓ મોર, કાગડો, સમડી, પોપટ આપે છે ને, તો એમને આપણે ઓળખવાના છે। તો પહેલાં આપ્યું છે, મારે માથે મુગટ છે, હું નૃત્ય કરું છું, પીંછાનો મને ગર્વ છે, વરસાદ પહેલાં હું ટહુકું છું, લખો હું ખાલી જગ્યા છું। તો જુઓ, માથે મુગટ છે, નૃત્ય કરે છે અને પીંછાનો ગર્વ છે એટલે કે એના પીંછા સરસ છે અને વરસાદ આવવા પહેલાં એનો અવાજ આવે છે, ટહુકે છે, તો શું આવશે? મોર। એમાં લખીશું આપણે મોર। તો પહેલું ચિત્ર પણ આપણને આપેલું છે અને આપણે ખાલી જગ્યામાં લખીશું મોર। હવે એના નીચે, પૂંછડી મારી લાંબી છે, પૂંછડીમાં મારે ખાંચા છે, હું આકાશમાં ઊંચે ઉડું છું, ઉંદરને હું ખાઉં છું, લખો હું ખાલી જગ્યા છું। તો શું છે? પૂંછડી લાંબી છે પણ પૂંછડીમાં ખાંચા છે અને આકાશમાં ઊંચે સુધી ઉડે છે અને ઉંદર દેખે તો ખાઈ જાય છે, તો કોણ આવશે ત્યાં? સમડી। સમડી આકાશમાં વધારે ઊંચે સુધી ઉડે છે, પછી એનો ખોરાક જોઈએ નીચે તો ઝડપથી નીચે આવીને ઝડપી લે છે, તો એ બીજી ખાલી જગ્યામાં આપણે લખીશું સમડી। હવે નીચે, મારા પીંછા લીલા રંગના, ચાંચનો રંગ લાલ છે, જામફળ ને લીલા મરચા ભાવે છે, અવાજની નકલ મને ખૂબ ફાવે, લખો હું ખાલી જગ્યા છું। તો લીલા રંગના પીંછા છે અને લાલ રંગની ચાંચ છે અને જામફળ અને મરચા ખાય છે, તો કોણ આવશે? અને બીજાના અવાજની નકલ પણ કરે છે, તો શું આવશે એમાં? પોપટ। કારણ કે પોપટને આપણે શીખવાડીએ એવું એ બોલી શકે છે। હવે નીચે, પીંછા મારા કાળા રંગના, કાળો મારો રંગ છે, આખો દિવસ કાવ કાવ બોલું છું, રંગ મારો ચમકે છે, લખો હું ખાલી જગ્યા છું। તો શું આવશે ત્યાં? કાગડો। શું આવશે? કાગડો। કારણ કે કાળા રંગના પીંછા અને કાળો રંગ અને કાવ કાવ બોલે કાગડો। હવે સામે પેજ ઉપર, તો કુહુ કુહુ હું બોલું છું, બધે જોવા મળું છું, મારો અવાજ ઓળખ અપાવે, હું તો મીઠું ટવકું છું, લખો હું ખાલી જગ્યા છું। તો કુહુ કુહુ બોલે એટલે આપણને એમ જ પણ સમજ પડી જાય કે કોયલ હોય, તો કોયલ બધે જોવા મળે પણ આંબાની ડાળે વધારે જોવા મળે, આંબાની ડાળે બેસીને કોયલ ટવકે, મીઠો મીઠો અવાજ કરે, કોયલનો અવાજ આપણને ગમે। હવે નીચે, મરેલા જીવોને ખાઉં છું, ગંદકી સાફ કરું છું, ઊંચે ઊંચે ઉડું છું, હું પંખીનો રાજા છું, લખો હું ખાલી જગ્યા છું। તો પંખીઓનો રાજા છે અને મરેલા જીવોને ખાય છે, ગંદકી સાફ કરે છે એટલે કે ગીધ, મોટું પક્ષી હોય ગીધ અને તે મરેલા પ્રાણીઓને ખાય। હવે એની નીચે, ચાંચ મારી ખૂબ તીણી છે, ચાંચની સોય જ વાપરું છું, પાંદડા સીવી ઘર બનાવું, હું અનોખું પંખી કહેવાઉં, લખો હું ખાલી જગ્યા છું। ચાંચ લાંબી અને તીણી એટલે કે સોય જેવી તીણી છે, તો પાંદડા સીવીને સોયથી, સોયની અણી હોય એવી એની ઝીણી ચાંચ હોય છે એટલે પાંદડાને સીવે છે અને એનું ઘર બનાવે છે એટલે કે એનો માળો બનાવે છે, તો ત્યાં શું લખીશું? દરજીડો। દરજીડો પાંદડાને સીવીને એની ચાંચ વડે સીવે છે, એને સોયની જરૂર પડતી નથી એટલે કે એની તીણી ચાંચ હોય છે। હવે એના બાજુમાં છે, ચાંચ મારી ગુલાબી છે, પીંછા મારા ભૂખરા છે,
ગુટર ગું બોલ્યા કરું, હું ઘરમાં મારું ઘર બનાવો, લખો હું ખાલી જગ્યા છું તો કબૂતર, ગુલાબી ચાંચ અને ભૂખરા પીંછા, અને ગુટર ગું બોલે એટલે કે કબૂતર હોય, કબૂતરને માણસોનો સહવાસ ગમે એટલે આપણા ઘરની પતરાનું પોલાણ હોય ત્યાં માળો બનાવે એટલે ઘરની આજુબાજુમાં માળો કરે. હવે નીચે, ઝાડના થડને કાણું કરું, છુપાયેલા કીડાથી પેટ ભરું, આખો દિવસ ટકટક કરું, લાકડું ખોદવાનું હું કામ કરું, લખો હું ખાલી જગ્યા છું તો ઝાડના થડને કાણું પાડે એટલે કે થડમાં કાણું પાડે અને એમાં કીડા સંતાયા હોય, પેલી ઉતરી થતી હોય એવા ઝીણા કીડા હોય એનાથી એ પેટ ભરે એટલે કે કીડાઓને ખાય, અને લાકડાને ખોદે, આખો દિવસ લાકડામાં ટકટક કર્યા કરે એટલે એનું નામ છે લક્કડખોદ. લાકડું ખોદે છે એટલે એનું નામ લક્કડખોદ. હવે પાછળ પાનું ફેરો. જંગલમાં કેમ આટલો બધો અવાજ થાય છે, હું સૂઈ શકતો નથી. કોણ છે આ જંગલમાં કહે છે કે આટલો બધો અવાજ કેમ થાય છે, હું તો સૂઈ શકતો નથી? તો વાલા ઘુવડ બધા પંખીઓ પોતાના માટે પ્રાર્થના કરે છે અને બૂમો પાડે છે. હવે આ ઘુવડ એવું બોલે છે કે જંગલમાં કેટલો બધો અવાજ થાય છે, હું તો સૂઈ શકતો નથી કે ઊંઘી શકતો નથી, કારણ કે ઘુવડ છે એ દિવસે સૂઈ જાય છે અને રાત્રે જાગે, એને દિવસે દેખાતું નથી, તો એટલે એ દિવસે સૂઈ ગયો હોય છે અને પંખીઓનો અવાજ આવે છે, એટલે પંખીઓ વહેલી સવારે અને સંધ્યા સમયે એટલે કે દિવસ આથમવા આવે ત્યારે એમનો અવાજ આવે છે, એટલે કે વહેલી સવારે અને દિવસ આથમે એટલે કે સંધ્યા સમયે પંખીઓ પોતાના માટે પ્રાર્થના કરે છે. આપણે પણ દીવાબત્તી કરીએ છીએ ને સવાર સાંજ, તો એવી રીતે પંખીઓ પણ પ્રાર્થના કરે છે અને બૂમો પાડે છે, એટલે પંખીઓ બધા ભેગા થયા છે એટલે એમનો અવાજ આવે છે પ્રાર્થના કરે છે માટે. હવે અહીં નીચે જુઓ, પંખીઓની સભા ભરાઈ. ઘુવડે વાત શરૂ કરી, તેણે કહ્યું આપણે બધા અલગ દેખાઈએ છીએ, આપણા નખ ચાંચ પીંછા અને અવાજ જુદા જુદા છે, છતાં આપણે બધા પંખીઓ છીએ. જો આપણા બધાનો દેખાવ સમાન હોય, આપણે સમાન ખોરાક લઈએ અને આપણા અવાજ પણ સમાન હોય તો આ દુનિયા કેવી નીરસ લાગે. તો આપણે જોઈએ છીએ કે પંખીઓ જુદા જુદા હોય છે, દરેક પંખીનો અવાજ જુદો જુદો, એમનો રંગ, એમના પીંછા જુદા જુદા હોય છે, તો પંખીઓના અવાજ આપણને ગમે છે. પણ જો બધા જ પંખીઓ એક જ રંગના હોત અને એક જ અવાજ હોત તો એ આપણને ગમત ખરો ના? તો આ પંખીઓના અવાજથી પણ દુનિયા સારી લાગે છે, રંગબેરંગી લાગે છે, અને જો એક જ અવાજને એક જ રંગ હોત તો નિરસ એટલે કે રસ વગરની આ દુનિયા લાગત. હવે આપણે જોયું છે કે કેટલાક પંખીઓ વધારે દૂર સુધી ઉડી શકતા હોય અને કેટલાક પંખીઓ થોડું ઉડે પછી થાકી જાય. મોર બહુ ઊંચે સુધી ઉડી શકતો નથી, એ થોડીક વાર પછી થાકી જાય, કારણ કે એનું શરીર ભારે હોય છે. જ્યારે ચકલી, કબૂતર કે આ સમડી એ બહુ ઊંચે સુધી અને દૂર સુધી ઉડી શકે છે. હવે આપણે નીચે જોઈએ તો પાઠમાં બતાવેલા કયા પંખીઓ તમે જોયા છે તેમના નામ લખો. પાઠમાં આપણે ઘણા બધા પંખીઓ જોઈ ગયા કે મોર, સમડી, પોપટ, કાગડો, કોયલ, ગીધ, કબૂતર, દરજીડો, લક્કડખોદ, આ બધા પંખીઓ જોયા. એમાંથી તમે જે પંખીઓ જોયા હોય એમનું નામ અહીંયા લખવાનું છે. ધારો કે આપણે લગભગ બધાએ મોર, કાગડો, કબૂતર, પોપટ, બગલો, સમડી આ જોયા હોય, પણ કોઈ કે ગીધ કે દરજીડો કે ઘુવડ ના જોયું હોય તો તમે જે જોયા હોય એના નામ લખવાના છે. હવે નીચે જુઓ, શોધી કાઢો. હવે બહાર જાઓ અને આજુબાજુમાં પંખીઓ જુઓ. હવે તમે તમારા ઘરની બહાર જાઓ તો આજુબાજુમાં કયા કયા પંખીઓ છે, એમનો રંગ કેવો છે, એમના પીંછા કેવા છે, એ તમારે જોવાનું. તમે બહાર કેટલા પંખીઓ જોઈ શકો છો, તેમાંથી કેટલા પંખીઓને ઓળખો છો? તમે બહાર જે પંખીઓ જુઓ એમાંથી કેટલાક પંખીઓને ઓળખતા હોય એટલે કે એનું નામ તમને આવડતું હોય, પણ કેટલાક પંખી એવા હોય કે જેનું નામ આપણને આવડતું ના હોય. હવે સામે પેજ ઉપર આપણને એક કોઠો આપ્યો છે, તો એ કોઠામાં શું લખ્યું છે? પંખીનું નામ લખવાનું છે,
પછી એ પાણીમાં રહે છે કે વૃક્ષ ઉપર રહે છે કે જમીન ઉપર રહે છે કે ઘરમાં રહે છે કે ઉડે છે, તો એ તમારે ટીક કરવાનું છે. તો હવે આપણે એક નામ લખીશું. પહેલું નામ શું લખીશું? ચકલી. તો ચકલી ક્યાં રહે ભાઈ? તો જમીન પર રહે અને ઘરમાં પણ રહે અને એ ઉડી શકે. તો પાણીમાં ના રહે અને વૃક્ષ પર પણ ના રહે. વૃક્ષ પર રહે, ચકલી માળો બનાવે, પણ ચકલી મોટા ભાગે ઘરમાં માળો બનાવે. તો આપણે જમીન ઉપર, ઘરમાં અને ઉડતા એ ત્રણે ત્રણમાં સાચાની નિશાની કરીશું. પછી બીજું નામ લખીશું કબૂતર. તો કબૂતર લખીશું, એ જમીન પર પણ રહે, ઘરમાં પણ રહે અને ઉડી શકે. તો એમાં પણ ત્રણ ખાનામાં સાચાની નિશાની કરીશું. હવે પોપટ લખીશું. તો પોપટ વૃક્ષ ઉપર રહે, તો એ જમીન પર નહીં રહેતો અને ઘરમાં પણ નથી આવતો. કોઈકના જ ઘરમાં હોય કે પાંજરામાં પૂરેલો પોપટ હોય તો, પણ તો પોપટને આપણે વૃક્ષ ઉપર અને ઉડતા એ બંને ખાનામાં સાચાની નિશાની કરીશું. હવે કાગડો લખીએ. તો કાગડો વૃક્ષ ઉપર રહે, જમીન પર પણ રહે અને ઉડે, એ ઘરમાં રહે નહીં કે પાણીમાં પણ રહે નહીં. એટલે વૃક્ષ પર, જમીન પર અને ઉડતા એ ત્રણમાં સાચાની નિશાની કરીશું. પછી કાબર લખીએ. તો કાબર વૃક્ષ ઉપર રહે, જમીન ઉપર રહે અને ઉડે, બરાબર. તો આ આપણે કોઠો થયો. આ સિવાયના તમારે નામ લખવા હોય તો તે તમે પણ લખી શકો છો. હવે નીચે આપણને શું કહ્યું છે? વિવિધ પંખીઓની ચાંચ જુદા જુદા પ્રકારની હોય છે. નીચે પંખીઓની ચાંચના ચિત્રો આપેલા છે. ચિત્રો જુઓ, પંખીને ઓળખો અને તેમના નામ લખો. નીચે આપણને કેટલાક પંખીઓની ખાલી ચાંચનો ભાગ બતાવે છે. તો બધા પંખીઓની ચાંચ, રંગ અને પીંછા જુદા હોય છે, એ આપણે આગળ વાત કરી ને. હવે અહીં આપણને ચાંચ આપી છે. તો પહેલું ચિત્ર શાનું છે? ચાંચ અને રંગથી ઓળખવાનું છે. તો પહેલું ચિત્ર પોપટનું છે. તો આપણે લખીશું પોપટ. પછી વચ્ચેમાં કાગડો છે, કાગડાની ચાંચ છે ને, તો લખીશું કાગડો. અને ત્રીજું છે મોરનું ચિત્ર છે, તો એ ખાલી જગ્યામાં લખીશું મોર. હવે પાછળ પાનું ફેરવો. ત્યાં પણ ચાંચ છે. તો શાની ચાંચ છે? કયું પક્ષી છે? આ પક્ષીને તમે બહુ જોયું નહીં હોય. જોયું છે? તો એ પક્ષી સમડી છે. તો આપણે પહેલાં લખીશું સમડી. પછી બીજું પક્ષી તો જોયું હશે, બગલો છે. તો પાણીમાં જોયું હોય કે કંઈ તમારે કોઈ ગાર્ડન કે એવું હોય ને તો પણ આવતો હોય બગલો, તો એ બગલો છે. અને ત્રીજું ખાનું આપણને ખાલી આપ્યું છે, ત્યાં તમારે ચિત્ર દોરવાનું છે. અને તમે જે ચિત્ર દોરો, ધારો કે તમે ચકલી દોરો કે કબૂતર દોરો કે પોપટ તો આવી ગયો છે, પણ ચકલી દોરો, કબૂતર દોરો, તો તમે જે ચિત્ર દોરો એનું નામ નીચે લખવાનું છે અને એ ચિત્ર પણ તમારે દોરવાનું જ છે. હવે આપણે નીચે જોઈએ. ખાલી આપેલી જગ્યામાં કોઈ પંખીની ચાંચ દોરો, રંગ પૂરો અને તેનું નામ લખો. જેમ પંખીઓની ચાંચ જુદા જુદા પ્રકારની હોય છે, તેમ તેઓ ખોરાક પણ જુદા જુદા પ્રકારનો ખાય છે. જેમ કે કેટલાક ફળ ખાય છે, કેટલાક દાણા ખાય છે, કેટલાક ઈંડા ખાય છે અને કેટલાક માછલી ખાય છે. તો હવે પંખીઓના રંગ જુદા, ચાંચ જુદી, એમનો ખોરાક પણ જુદો, એવું આપણે જોયું. પણ આપણને ખબર છે કે કયું પંખી ફળ ખાય છે અને કયું પંખી દાણા ખાય છે? તો આપણે જોઈએ કે પોપટને તો જામફળ, મરચાં એવું ભાવે છે. તો દાણા કોણ ખાય છે? તો ચકલી, કબૂતર એ દાણા ખાય, અને કેટલાક તો ઈંડા ખાય છે. એટલે કે આ સમડી, ગીધ એવા તો ઈંડા અને માંસ પણ ખાતા હોય. તો કેટલાક માછલી ખાય છે, કેટલાક પંખીઓ એટલે કે આ બગલો છે એ માછલી ખાય, તળાવમાંથી કે નદીમાંથી શોધીને માછલી ખાય. હવે નીચે જુઓ, શું કહે છે? જુઓ અને જોડો. કેટલાક પંખીઓ આપણને આપ્યા છે અને એની સામે એમનો ખોરાક આપ્યો છે. તો હવે આપણે કોણ શું ખાશે એ જોઈશું, અને ફૂટપટ્ટીનો ઉપયોગ કરીને એની સામે તમારે જોડવાના છે. તો જુઓ, પહેલું ચિત્ર આપ્યું છે. શાનું આપ્યું છે? બગલો, સોરી ગીધ. ગીધ છે ને,
પહેલું ચિત્ર ગીધનું છે, તો ગીધ શું ખાશે? મરેલા પ્રાણીઓ, એટલે કે એક ચકલી ઊંધી બતાવેલી છે, બતાવી છે. બીજા નંબરમાં જુઓ તો ગીધને એ ચકલી સાથે જોડો, સ્કેલનો ઉપયોગ કરજો એટલે વ્યવસ્થિત જોડાય. પછી પોપટ છે, સોરી બીજું પણ ચિત્ર સાંભળી છે, તો એ ઉંદર સાથે જોડી છે. પહેલો ગીધ છે, પછી સાંભળી છે, તો સાંભળીને ઉંદર સાથે જોડ્યું છે. પછી ત્રીજું ચિત્ર શાનું છે? લક્કડખોદ છે, તો એ લાકડામાંથી કીડા એટલે કે સૌથી નીચે ઉધઈ બતાવે છે ને, ઉધઈના નાના નાના કીડા, તો એને લક્કડખોદને ઉધઈ સાથે જોડીશું. પછી પોપટ છે, તો લીલા મરચાં બતાવે છે, તો મરચાં સાથે જોડીશું. અને કબૂતરને દાણા સાથે જોડ્યું, પોપટને મરચાં સાથે અને કબૂતરને દાણા સાથે. હવે ફરીથી એકવાર જોઈ લઈએ, તો પહેલું સાંભળી છે એને ચકલી સાથે, સોરી પહેલું ગીધ છે અને ચકલી સાથે, પછી સાંભળી છે અને ઉંદર સાથે, પછી લક્કડખો છે એ ઉધઈ સાથે, અને પોપટને મરચાં સાથે ને કબૂતરને દાણા સાથે. થઈ ગયું. હવે સામે પેજ ઉપર પંખીઓની ચાલવાની અને ઉડવાની રીત પણ અલગ અલગ હોય છે. કેટલાક પંખીઓ ચાલીને ઠેકડા મારીને ચાલતા હોય, કેટલાક ઉડે થોડુંક ઉડેને પાછા નીચે આવી જાય, તો કેટલાક તેમની ડોકનું હલનચલન અલગ અલગ હોય છે. મેના તેની ડોક આગળ પાછળ આંચકાથી હલાવે છે, ઘુવડ તેની ડોક પાછળની તરફ ફેરવી શકે છે. એવા કેટલાક પંખીઓ પણ છે જે આપણા અવાજની નકલ કરી શકે છે. શું તમે આવા કોઈ પંખીનું નામ જાણો છો? તમારી નોટબુકમાં તે પંખીનું ચિત્ર દોરો, રંગ પૂરો અને તેનું નામ પણ લખો. તો હવે આપણે જોઈએ કે કેટલાક પંખીઓની ઉડવાની રીત અલગ છે, ડોકનું હલનચલન અલગ છે. તો મેના તેની ડોક આગળ પાછળ આંચકાથી આમ ઝાટકાથી ફેરવી શકે છે, જ્યારે ઘુવડ તેની ડોક આખી પાછળ ફેરવી શકે છે. તો કેટલાક પંખીઓ અવાજની નકલ કરે છે, તો એવો કયો પંખી છે? તો આપણે હમણે જોયું કે પોપટ. તો પોપટનું ચિત્ર તમારે નોટમાં દોરીને રંગ પૂરવાનો છે અને પછી નામ લખવાનું છે. હવે અવલોકન કરો. અવલોકન એટલે કે જોવું. તો વર્ગની બહાર જુઓ, પંખીઓ કેવી રીતે ચાલે છે અને તેમની ડોક ફેરવે છે તે જુઓ. તેમના પીંછા જુઓ અને તેઓ કેવો અવાજ કરે છે તે સાંભળો. કોઈ પણ ત્રણ પંખીઓના અવાજની નકલ કરો, એમની ડોકના હલનચલનની પણ નકલ કરો. તમારા મિત્રને પૂછો, તમે કયા પંખીની નકલ કરો છો? તો આ જે તમે બહાર જુઓ, તો વર્ગની બહાર જુઓ એટલે કે તમારા ઘરની બહાર જુઓ, તો કયા કયા પંખીઓ તમને જોવા મળે છે, તો એ પંખી કેવું બોલે છે એવું તમે બોલી શકો છો. એવા અવાજની નકલ કરવાની છે, એના પીંછા કેવા છે એ જોવાનું છે, અને એ કેવી રીતે હાલી ચાલી શકે છે એ પણ નકલ કરવાની છે. હવે નીચે જોઈએ. પંખીઓના પીંછા જુદા જુદા રંગના, આકારના અને કદના હોય છે. એટલે કે પંખીઓના પીંછા રંગ જુદો હોય, આકાર જુદો હોય અને કદ પણ જુદો હોય. તેમના પીંછા તેમને ઉડવામાં અને તેમને હૂંફાળા રાખવામાં પણ મદદ કરે છે. કેટલાક સમય પછી પંખીઓ જૂના પીંછા ખેરવી નાખે છે, તેની જગ્યાએ નવા પીંછા આવે છે. તમે ઘણીવાર પંખીઓના પીંછા નીચા પડેલા જોયા હશે. એટલે કે પંખીઓ એમના પીંછા જૂના થાય એટલે ઉતારી નાખે છે અને એમને નવા પીંછા આવે છે. અને પીંછા એમને ઉડવામાં અને હૂંફાળા રાખવામાં, એટલે કે એમને શરીરમાં ગરમાવો આપવામાં, શિયાળામાં બહુ ઠંડી હોય તો આપણે તો ઓઢીને સૂઈ જઈએ, પણ એમને કંઈ ઓઢવાનું હોય છે તો એમના પીંછાથી એમના શરીરનું રક્ષણ મળે છે. પીંછા અને એમની પાંખો, તો એ એમના શરીરનું રક્ષણ કરે છે. હવે આસપાસ પડેલા પીંછા એકઠા કરો, તેમના કદ આકાર અને રંગનું અવલોકન કરો, એક પંખીનું નામ લખો અને તેમના પીંછા ચોંટાડો. પંખીનું નામ અને પીંછા, એટલે કે તમે જુદા જુદા પીંછા ભેગા કરો, એ પીંછું કયા પંખીનું છે એ પીંછું ચોંટાડો, પછી એના નીચે એનું નામ લખવાનું. કે ધારો કે તમે મોરનું પીંછું ચોંટાડો તો મોર, પછી કબૂતરનું લાવો તો નીચે લખવાનું કબૂતર. તો આવી રીતે પંખીઓ સિવાય એવા કયા પ્રાણીઓ છે જે ઉડી શકે છે? આપણને એમ થાય કે પંખીઓ જ ઉડે, બીજું કોણ ઉડે? આપણે તો ઉડી શકતા નથી, ગાય ભેંસ બકરી તો ઉડી શકતી નથી. તો પંખીઓ સિવાય માખી, મચ્છર, મધમાખી, પતંગિયું, ચામાચીડિયું, ભમરો, પેલો તીતી ગોળો,
તો આવા જીવજંતુઓ છે એ ઉડી શકે છે. તો આપણે આ ખાનામાં લખીશું, માખી, મચ્છર, મધમાખી, પતંગિયું, ભમરો, તીતીગોળો, ચામાચીડિયું. આ સિવાય પણ તમને કોઈ યાદ હોય તો તમે લખી શકો છો. હવે પાછળ પાનું ફેરવીએ. વિચારો અને કહો, તમે પંખીની જેમ ઉડી શકો તો ક્યાં જવા માગશો? તમે બીજું શું કરશો? જો તમે પંખીની જેમ ઉડી શકો તો તમે ક્યાં જશો? આપણને થાય પણ આપણે જે ઉડી શકતા હોઈએ તો આખી દુનિયા ફરીને પાછા આવી જઈએ, લાગે ને એવું? તો તમે એમાં લખી શકો કે જો હું પંખીની જેમ ઉડી શકું તો આખી દુનિયાની સફર કરું, ગમે તે દેશમાં વિઝા વગર પણ ફરવા જાઉં. અત્યારે આપણે અમેરિકા જવું હોય તો વિઝાની જરૂર પડે, અને આપણને ક્યાંથી મળે? જવું પડે ને ત્યાં વિઝા લેવા. તો વિઝા લેવા જઈએ એટલે કોઈક વાર ન પણ મળે. તો પાંખો હોય આપણે ઉડી શકતા હોઈએ તો વિઝાની જરૂર પડે નહીં, એટલે બીજા દેશમાં પણ ફરી શકીએ. હવે બીજું છે, જો પંખીઓ ઉડી શકવાને બદલે તેમના પગ પર જ ચાલતા હોત તો શું થાય? પંખીઓ ઉડી શકતા ના હોય તો શું થાય? એમને પણ આપણી જેમ જમીન ઉપર ચાલવું પડે, અને એમને તો એમનો ખોરાક મેળવવામાં પણ તકલીફ પડે, કારણ કે ઉડી શકે છે એટલે ઝડપથી ઉડીને દૂર દૂર સુધી એમનો ખોરાક મેળવી શકે. હવે નીચે જોઈશું, ચાલો કૂકડો બનાવીએ. અહીં આપણને એક કૂકડો બનાવતા એના કાગળને કેવી રીતે વાળીશું એ ચિત્ર બતાવી છે, તમે પણ જોડે જોડે વાળો. તો કાગળનો ચોરસ ટુકડો લો, ચિત્ર મુજબ કાગળને બિંદુઓ વાળી લાઇનથી ઘડી વાળો. પહેલાં એક ચોરસ ટુકડો લેવાનો છે, અને ચિત્રમાં કેવું બતાવ્યું છે, એક ખૂણા પરથી આપણે બે બાજુ વાળીએ, તમે પેલું વિમાન બનાવો છો ને એવી રીતે વાળો. હવે કાગળને બિંદુઓ વાળી લાઇનથી અડધું વાળી લો, અડધું વાળો એટલે તમારું વિમાન જેવું થશે. ચિત્રમાં બતાવ્યા મુજબ કૂકડાની ચાંચ બનાવવા કાગળ વાળો. હવે આ ચિત્રમાં બતાવ્યું છે એમ કૂકડાની ચાંચ બનાવવા માટે થોડો કાગળ પાછળના ભાગથી વાળો. હવે લાલ રંગનો કાગળ લો, તેને કૂકડાના મુગટના આકારમાં કાપો. હવે એક બીજો લાલ રંગનો ના લેવો, લાલ હોય તો એમાં ને એમાં થોડોક તમે કલરથી રંગી શકો લાલ રંગના. તો તેને કૂકડાના માથાના ભાગ પર લગાવો એટલે કૂકડાનું માથું થશે. કાળા રંગના કાગળમાંથી નાનો ગોળ ટપકું કાપો, તેને કૂકડાની આંખ બનાવવા લાગો. હવે જુઓ કૂકડો તૈયાર છે. અહીં એક આંખ બનાવી પેન્સિલના થી પણ તમે આંખ બનાવી શકો, કે તમારી મમ્મીનો ચાંદલો હોય કાળો તો પણ લગાવી શકો. તો અહીં કૂકડો તૈયાર. હવે આપણે આ પાઠ અહીંયા પૂરો કરીએ છીએ. નવમો પાઠ ફરી આવતા વિડીયોમાં જોઈશું.